હવે 34 ના પ્રશ્નમાં સંખ્યા રેખાનો ઉપયોગ કરીને જવાબ આપવાનો કીધો છે, બરાબર છે, પૂર્ણાંક શોધવાનો કીધું છે. પેલું છે -7 માં 3 ઉમેરતા. એક વસ્તુ ધ્યાનમાં જ રાખવાની, જો ઉમેરવાનું હશે તો કઈ બાજુ આપણે ચાલવાનું હશે? જમણી બાજુ જ ચાલવાનું હશે. અને જો બાદ કરવાના હશે તો કઈ બાજુ ચાલવાનું હશે? ડાબી બાજુ. હવે અહીંયા તમને કીધું છે -7 માં 3 ઉમેરતા, બરાબર, એટલે ક્યાંથી ચાલુ કરવાનું? -7 થી ચાલુ કરવાનું. ઉમેરવાનું છે એટલે કઈ બાજુ ચાલવાનું છે? જમણી બાજુ ચાલવાનું છે. કેટલા ઉમેરવાના છે? તો કે 3, એટલે કેટલી વખત ચાલવાનું છે? 3 વખત. તો અહીંયા આપણે જઈએ, એક વખત, બીજી વખત અને ત્રીજી વખત, આપણો જવાબ શું મળી ગયો? -4. એના પછી છે 4 માંથી 6 બાદ કરતા, ક્યાંથી ઉપડવાનું છે, ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે? તો કે 4 થી બાદ કરવાનું છે. કઈ બાજુ ચાલવાનું છે? ડાબી બાજુ. કેટલી વખત ચાલવાનું છે? 6 બાદ કરવાના છે એટલે 6 વખત. 1, 2, 3, 4, 5, 6. શું જવાબ મળી ગયો? -2. એના પછી કીધું છે બાદબાકી કરો, 12 - 9, 12 માંથી 9 જાય તો 3. એના પછી છે 70, એટલે 70 - 9, 70 માંથી 90 જાય તો કેટલા વધે? 20. 90 છે માઇનસ છે એટલે મોટા પદની નિશાની. એના પછી છે -15, એમના એમ અહીંયા પાછી બે નિશાની ભેગી થઈ તો માઇનસ પ્લસ માઇનસ 15 માંથી 15 જાય તો 0. એના પછી છે -985 -347, તો -985 એમને માઇનસ માઇનસ થઈ ગયા, પ્લસ 347. માઇનસ પ્લસ માઇનસ કરવાની છે બાદબાકી, 985માંથી 347 બાદ થાય તો જવાબ આવે 638. -985 છે માઇનસ છે એટલે મોટા પદની નિશાની. એના પછી છે -125, ફરી પાછી બે નિશાની ભેગી થઈ એટલે માઇનસ માઇનસ પ્લસ 25. માઇનસ પ્લસ માઇનસ એટલે કરવાની છે બાદબાકી, 125માંથી 25 જાય તો વધે 100. 125 ને 25 માંથી 125 મોટા છે, એની નિશાની માઇનસની છે એટલે 100 ને પણ લગાડી દેવાના માઇનસ. આજ ફરી પાછા -227, એમના બે નિશાની ભેગી થઈ માઇનસ પ્લસ માઇનસ 135. માઇનસ પ્લસ માઇનસ કરવાની છે બાદબાકી, 227માંથી 135 બાદ થાય તો જવાબ આવે 92. 227 અને 135 માંથી મોટા છે 227, એટલે એની નિશાની આપવાની જવાબને માઇનસની.